નાગરધામ ગ્રુપ એ ફક્ત મારું કે તમારું નહીં, આખા ચિલોડા અને અમદાવાદનું ગ્રુપ કહી શકાય અત્યારે તો. કારણ કે જે પ્રકારે નાગરધામના લોકો અને અમારા નવઘણભાઈ મુંધવા અને એમનો પરિવાર જે પ્રકારે લોકોની સેવા કરી રહ્યો છે, એ માટે આપણે હંમેશા એમને બિરદાવવા જોઈએ. અને નાગરધામ ગ્રુપનું કોઈ પણ નાનું મોટું કાર્ય હોય ત્યારે નાનાથી માંડી અને છેક મોટા બધા જ કલાકારો અહીંયા ઉપસ્થિત રહે છે, તે બદલ અમારા નવઘણભાઈ મુંધવા વતી હું અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત, રાકેશભાઈ બારોટ, અમારા વિશાલભાઈ કવિરાજ, નીરવભાઈ બારોટ, અમારા કૌશિકભાઈ ભરવાડ, દેવભાઈ પગલી, ગમનભાઈ સાંસલ, કમલેશભાઈ પ્રજાપતિ, અમારા બેન રશ્મિતાબેન રબારી અને મારા સાજિંદાઓનો એકવાર હું આભાર માનું છું. બહુ બધા કલાકારો બેઠા છે એટલે વધારે નહીં લઉં, ખાલી 5-7 મિનિટ ગાઈ અને પછી આપણે બધા કલાકારો બેઠા છે એમને રાઉન્ડ આપીશું. જરાક અમારો તાલમેળ થઈ રહે ને પછી જ અમારે સેટ થાય, એટલે 2 મિનિટ. તો ગોકુળિયું યમને ગમતું નથી, અને લાગે મને જમના નિહારે વે એ તે દોષ ને કરાયો અમારા શામળા એ મારા વાલા નિહારે વે એ તે દોષ ને કરાવ્યા મારા શામળા. અને એવું ગીત જે હંમેશાથી મારું પ્રિય રહ્યું છે અને આ ગીતમાં અમારા નવઘણભાઈનો દીકરો એટલે કે કિશન મારી સાથે આમાં કાનુડો બન્યો હતો અને આ ગીત મારું પ્રિય છે એટલે અહીંયા રજૂ કરું. હો છટકી રે મારા માખણથી
પણ નમ્ર વિનંતી કે આ સેવાનું કાર્ય છે ભાઈ, બધા શાંતિ રાખો અને પોતપોતાની જગ્યાએ હતા એમને એમ બેસી જાઓ. કઈ નથી થયું, બધાને નમ્ર વિનંતી બેસી જાઓ. કોક સેવા કરતું હોય આપણે કરી ના શકીએ તો કઈ નહીં, પણ કોક કરતું હોય એમાં તો આપણે નડીએ નહીં. બેસી જાઓ. એ તો બધા ઉડો રમે છે ને એટલે ભીડ થઈ ગઈ, કઈ નથી થયું. બેસી જાઓ બધા, બેસી જાઓ. ભોળાના